મારું નામ નીતિન ભીગાલાલ મેપાણી. હું ભુજ કચ્છથી સુપર ગામ બાજુમાં ત્યાંનો રહેવાસી અને મેં ત્યાંથી અહીં આવેલ છે સ્ટર્લિંગ હોસ્પિટલની અંદર. ત્યાં મને લીવરનો પ્રોબ્લેમ હતો, એ માટે ચેકઅપ માટે આવેલ. સાહેબે અહીં અમને કહેલું કે આવી રીતનું ટેસ્ટ કરી બધું, અને પછી અમને કહ્યું કે લીવર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. એના માટે અહીં કને આવેલા અને બધા પ્રાઇમરી બધા ટેસ્ટ લીધેલા. ત્યારબાદ એમણે કહ્યું કે હવેથી આ ડોક્યુમેન્ટ્સના કાગળિયા પૂરા કરી ત્યાર પછી આપણે ટ્રાન્સફરનો ગોઠવશું. અને ત્યારબાદ સાહેબે જણાવ્યું એ પ્રમાણે સારી રીતે ટ્રાન્સફર પ્લાનિંગ મારા લીવરનું થયેલું અને અત્યારે અને બહુ સારી રીતે વ્યવસ્થિત છે. અને જેમ નોર્મલ હતો એવી રીતે અત્યારે હું નોર્મલ પોઝિશનમાં જ આવી ગયેલો છું. બહુ સારું છે. એ બદલ હું સ્ટર્લિંગ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરું છું, તેમજ સાહેબ છે ડૉક્ટર સાહેબ હિતેશભાઈ ચાવડા સાહેબે જે મારું ઓપરેશન કરેલ તેમનો પણ હું ખૂબ આભાર માગું છું. તેમજ સ્ટર્લિંગ હોસ્પિટલના જે ડૉક્ટરોએ સાથ સહયોગ આપેલ ઓપરેશનની અંદર તે હરેક ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર. આ મારા હસબન્ડ છે, મારું નામ અમલદ નીતિન છે. એને બહુ પ્રોબ્લેમ હતો, ઇમુનિયા મગજમાં ચડી હતા, પછી એને ભાન નહોતી કાંઈ, એટલી એને તકલીફ હતી, છાતી દુખ્યા હતી, ઉધરસ ન મટતી, એને તાવ વારી ઘડી આવી જતો, એને બહુ પ્રોબ્લેમ થતો. એને મારું એને મેચ નથી એટલે મારી સિસ્ટરે એને આપ્યું છે. હોસ્પિટલમાં તો ઘણા દિવસ કીધું હતું રહેવાનું, પણ જલ્દી જલ્દી રિકવર આવી ગયું એટલે સાહેબે જલ્દી જલ્દી અમને રજા આપી દીધી. એટલે બેનને જલ્દી રિકવર આવી, બેને સારા જલ્દી થઈ ગયા. અમને મોથે અમે લીવર ખોતતા હતા કે મળશે નહીં તો આપશું એમ, તો પછી હું તૈયાર રહી, અમે બધા અમારા રિપોર્ટ કઢાવ્યા પછી આપી. ને હું બરાબર છું, એક મહિનો થઈ ગયો. ને હિતેશ ચાવડા બહુ સારા છે સ્ટર્લિંગ હોસ્પિટલ, અમને બહુ ડૉક્ટર બહુ સારા છે અહીંયા. નતા તો એ ખાઈ શકતા કાંઈ, હવે તો આપનો મને નોર્મલી બધું ખાવાની રજા દઈ દીધી છે, ચાલી શકે છે, બધું કરે છે, કઈ ઇસ્યુ નથી. કોઈકને કરવું હોય લીવર ટ્રાન્સપ્લેન્ટ તો કરી શકાશે, ની ડોનરને પ્રોબ્લેમ થાય, ની લીવર ટ્રાન્સપ્લેન્ટ કરે એને પ્રોબ્લેમ થાય, કોઈને પ્રોબ્લેમ નથી. મહિનામાં તો બે હાજર થઈને દોરું કાઢે છે. આ જે નીતિનભાઈ છે એ મારી પાસે લીવર સિરોસિસના કોમ્પ્લિકેશન સાથે આવેલા, એમને ઘણા બધા કોમ્પ્લિકેશન હતા. પેટમાં પાણી ભરાવવું, મગજ ઉપર અસર થવી, વારે વારે હોસ્પિટલમાં દાખલ થવું, કિડની ઉપર અસર થવી, આ બધા પ્રોબ્લેમ સાથે મારે ત્યાં એડમિટ થતા હતા. એમને આ બધા પ્રોબ્લેમ સાથે લીવર ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી. ફાઇનલી અમે લોકો એમને લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ, એટલે કે ફેમિલીમાંથી કોઈ લીવર આપે અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરીએ એવી સલાહ આપી. એટલે એમની જે સાડી છે એ આગળ આવ્યા, એમાં અમે રિપોર્ટ કર્યા. ફોર્ચ્યુનેટલી એમનું લીવર મેચ થયું અને અમે એમને લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું. સ્ટર્લિંગની લીવર ટ્રાન્સપ્લાન્ટ ટીમ અને મેદાંતાની લીવર ટ્રાન્સપ્લાન્ટની સાથે મળી અને અમે લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું, કે જેમાં એની સાડીએ એમનું અડધું લીવર એમના જીજાજીને ડોનેટ કર્યું. ઓપરેશન બહુ સક્સેસફુલ રહ્યું અને આજે બંને એકદમ સ્વસ્થ જીવન જીવે છે. ડોનર છે એ પોતાના કામે પાછા લાગી ગયા છે, એકદમ સ્વસ્થ જીવન જીવે છે. જે રિસિપિયન્ટ છે નીતિનભાઈ, એમને પણ બહુ સારી રિકવરી છે. હોસ્પિટલમાંથી લગભગ 11-12 દિવસે જ ડિસ્ચાર્જ થઈ ગયેલા અને અત્યારે પોતાનું બધું કામ રૂટિન પ્રમાણે કરે છે અને એકદમ સ્વસ્થ જીવન જીવે છે.